रविवार तारीख 14 जून 2009 श्री स्वामीनारायण मंदिर बुलेश्वर वचनामृत की कथा वक्ता श्री रमेश भाई दवे। અરે કયું છે? પાંચમું પહેલેથી છે। શ્રી સ્વામિનારાયણ હરે, શ્રી સ્વામિનારાયણ હરે હરે। સંવત 1877 ના કાર્તિકપદી અમાસના દિવસ રાત્રિના સમયે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરા ભક્તના દરબારમાં વિરાજમાન હતા અને ધોળો સુરવાળ પહેર્યો હતો અને ધોળી છીટની ડગી પહેરી હતી અને મસ્તક ઉપર શ્વેતપાક બાંધી હતી અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી। પછી શ્રીજી મહારાજે સર્વ પરમહંસને પ્રશ્ન પૂછ્યો, જે કેટલા સંકલ્પ કહેવાય ત્યારે નિષ્કપટ કહેવાય? પરમહંસ કેમ હોય સંત મંડળને બદલે? કોક વાર સાધુ હોય પ્રભુ સંત મંડળ, પરમહંસ શું? પરમહંસ એટલે મહારાજે પરમહંસની દીક્ષા આપી હતી, બધા ચોટલી કપાવી નાખી હતી, બ્રાહ્મણો સંત ક્યાં હતા એની કપાવી નાખી, એ તો સ્વામિનારાયણ સાધુઓની ચોટલી રાખવાની રિવાજ હતો, પણ ઓળખાઈ જતા હતા સ્વામિનારાયણ છે એટલે ચોટલી કઢાવી નાખી ગોગળમાં તો ફરો। આ પરમહંસ કે સોહમ સાથેની સતત પ્રતીતિ, સોહમ ઈ છે એના સાથે જેને સતત પ્રતીતિ છે, પ્રતીતિ એટલે હેત, એના સિવાય બીજું કાંઈ ગમે નહીં, એ પ્રતીતિ ગમે, પ્રતીતિ એટલે ગમવું જોઈએ। સોહમ સ્વામિનારાયણ સાથે જેને સદા પ્રતીતિ છે એને પરમહંસ કહેવાય, ને આમે હંસ 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 બોલ્યા કરશો તો સોમ થઈ જાય, સોમ 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 સર્વે પરમહંસને પ્રશ્ન પૂછો। આ તો બધા બહુ વિદ્વાન હતા પરમહંસ, શાસ્ત્રવેતા હતા, ભણેલા હતા, એને પ્રશ્ન પૂછો। પછી શ્રીજી મહારાજે સર્વ પરમહંસને પ્રશ્ન પૂછ્યો, જે કેટલા સંકલ્પ કહેવાય ત્યારે નિષ્કપટ કહેવાય, જે કેટલા સંકલ્પ ન કહેવાય ત્યારે ભક્તિ કહેવાય? કેમ પૂછો આ પ્રશ્ન? કોરી વિદ્વતાથી કાંઈ વળતું નથી, કોરી પ્રીતિથી કાંઈ વળતું નથી, આત્મ પદાર્થનું જ્ઞાન હોવું જોઈએ। શું કરે છે આ દેસાળાને? કામ સોંપી રાખ્યું છે, તો સંકલ્પ વિકલ્પ બંધ થઈ જાય તો આત્મસત્તા રૂપો એની જ થાય, સંકલ્પ તો થયા જ કરે, ભગવાન સંબંધી સંકલ્પ તો કરવા જોઈએ, એટલે પૂછું છું કેટલા સંકલ્પ કરે તો વાંચાયો પ્રશ્ન। જે કેટલા સંકલ્પ કહેવાય ત્યારે નિષ્કપટ કહેવાય અને કેટલા સંકલ્પ ન કહેવાય ત્યારે ભક્તિ કહેવાય? પછી પરમહંસ વતે એનો ઉત્તર ન થયો ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે પંચવર્તમાન સંબંધી પોતામાં સાચક હોય અને તે પોતાથી વિચારે કરીને ટળતી ન હોય તો તે કાચક જેમાં ન હોય એવા જે સંત તેને આગળ કહેવું।
અને કોઈ સંત નો અપૂર્વ પોતાને આવ્યો હોય તો તે કહેવું, તથા ભગવાન ના નિશ્ચયમાં અનિશ્ચય નો ઘાટ થયો હોય. આ તો લગભગ બધાને લાગુ પડે છે, ભગવાનના નિશ્ચયમાં અનિશ્ચય તો ભક્તોને જ પડે લાગુ. ભક્ત હોય ને એને શું પડે? શું હોય તો એ નિશ્ચયમાં કાચપ ન રહે. નિશ્ચય બધાય છે, ભગવાન છે આમ તો, છતાં ક્યારેક અનિશ્ચયનો ઘાટ થઈ જાય, ડગી જાય. આવો વિચાર કરીએ કે મહારાજનું અક્ષરધામમાં સ્વરૂપ કેવું હશે, એ અનિશ્ચય છે. પ્રત્યક્ષ છે એની ઓળખાણ નથી થતી, પરોક્ષ છે એને અપરોક્ષ કરવા છે. પરોક્ષ પરોક્ષ રહેવા દો, પ્રત્યક્ષ છે એ જ પરોક્ષ છે. આ જો જ્ઞાન થઈ ગયું હોય, આ મૂર્તિ છે એ મહારાજ જ છે એ જ્ઞાન થઈ ગયું હોય તો એ અનિશ્ચય ન કહેવાય. ત્યાં સુધી આ મૂર્તિ ક્યારે અમને મનુષ્ય રૂપે દર્શન દેશે, ક્યારે મારા હારે બોલશે, ત્યાં સુધી નિશ્ચય નથી. આ બધા ત્યાગ વૈરાગ તપ તીરથ કરવા વાળા આમાં ગૂંચવાઈ જાય. કબીર ખોટો ન કરો, તીરથ ફરી ફરી તાક્યા ચરણ કોઈને પહોંચાડીને ચરણ. આ સમજણ વગરની જાત્રાએ નકામી, પ્રદક્ષિણાએ નકામી, માળાએ નકામી, બધી નકામી. એટલે મહારાજે પરમહંસોનો પ્રશ્ન પૂછ્યો, શું હોય તો થાય, ભગવાન સંબંધી ઘાટ કેવા, અને અવગુણ આવ્યો હોય કોશું તો એને જ કેવો, કેટલા કરી શકે. અઘરું છે, તું અઘરું છે ત્યાં સુધી તમને ભગવાનનો નિશ્ચય જ નથી. એવા જ પ્રશ્ન બીજો, ચિનુભાઈ સાંભળી જ મજા આવી એને, કેસે તો છેલ્લી હતી નહી. કેટલા સંકલ્પ કહેવાય ને એના પછીનું, તથા ભગવાનના નિશ્ચયમાં અનિશ્ચયનો ઘાટ થયો હોય તે પણ કેવો, ક્યારે તે નિષ્કપટ કહેવાય. કહી દેવો કેવો બધા આજે કે નથી તો નિશ્ચય, નિષ્કપટ થઈ જાઓ. નથી થયો મને ખબર હોય ને, કાંઈક થયા કરે છે. હજી તો બહારના વાઘા જોઈ છે, આજ બ્લુ કલરના પહેરા થયા, પીળા પહેરા થયા. જો મહારાજ બેઠા હોય તો એ વિચારીએ કે આજ બ્લુ પહેરા છે, ખો પહેરા છે. એટલે ચહેરો જોઈને જ એમ થાય કે હો મહારાજને દર્શન કર્યા, ભૂલાઈ જવું જોઈએ. કેવા ને દર્શન થતા એ કમ્પ્લેન છે, એના કરતા ભગવાનને ગાળ દેવાવાળા સારા. એને એટલી ખાતરી છે કે આ ગાળ પહોંચે છે, મહારાજે કબૂલ કર્યું છે વાતુમાં. એ ક્યાં અમને ગાળી દીધી, અમારા વખાણ કરે. એને ખાતરી છે કે કોક એવો ભગવાન છે આ એનો ઢોંગ કરે છે, પણ એ ઢોંગ કરે છે એમાં એને ઓળખી ગયો, એ અમારા વખાણ કરે છે એમ બોલ્યા. મારા બહુ અઘરો છે નિશ્ચય. નિશ્ચયમાં પછી નિર્વિકલ્પ. હવે આ લોકો નિર્વિકલ્પ એટલે કે ઓલ્ટરનેટિવ, આ કે આ એમ એમ નિર્વિકલ્પ નથી. મહારાજના આ જ સ્વરૂપમાં નિર્વિકલ્પ, એના બીજા કેટલાય સ્વરૂપ હોય એ નહીં, આમાં નિર્વિકલ્પ હોતો નિશ્ચય કરવું ચાલે. દેટ ઇઝ હાઈએસ્ટ ફોર્મ ઓફ સ્વિકલ્પ. આપણે જે મૂર્તિ ગમતી હોય એમાં ડગમગાટ નહીં. પછી આજ આનું ધ્યાન કરે, કાલે હરિકૃષ્ણ મહારાજનું વડતાલનું ધ્યાન કરે, પછી અમદાવાદ જાય તો રંગમહોલમાં છે મહારાજ ઉભા છે એનું ધ્યાન કરે, શું થાય જાય.
એક તો નાનું મગજ થાય જાય, અને આવું બધું હવે તમે સાંભળો છો ત્યાં તો ઠીક છે, ઉંમર છે તમારી, અમુક ઉંમર પછી આવું સાંભળ્યું હોય ત્યાં શું થયું, તો દેહ પડી જાય તો તો જન્મવું પડે, શંકરાચાર્યને જન્મવું પડે, એ કહે છે પુનરપી જન્મ પુનરપી મરણમ પુનરપી જઠરા અગ્નિ શયનમ. શું છે એ સૌથી પહેલા તો મોતની બીક કાઢી નાખવી છે, આવવાનું છે આવવાનું છે, વોટ ઇઝ ધેર ઇટ. શરીર પ્રત્યે બેદરકારી નહીં, પણ અતિશય ચિંતા શું કરવાની છે. કાલે કવિનું બહુ સરસ ચાલ્યું, ચાલ શ્વાસને અસ્ત્રી કરી લો, અચાનક જવાનું થાય તો મતલબ છે ને, શ્વાસથી જ ચાલે છે બીજું, ચાલ શ્વાસને ઇસ્ત્રી કરી લો, અચાનક જવાનું થાય તૈયાર થઈ ગયો, મતલબ ફાઇન નાનકડો છોકરો છે, આજે વાત કરી છે ને, ગજબ છે ને કેવી તૈયારી એને, હવે ઇઝ હાર્ડલી 22-25 વર્ષનો છે, અમદાવાદમાં રહીએ છીએ, ચાલ શ્વાસને ઇસ્ત્રી કરી દો, અચાનક જવાનું થાય તો હદ છે ને, કોઈને જોતા જ નથી, મહારાજ અહીં જ છે આ સભામાં છે, કોઈને જોતા જ નથી, બાહ્ય દ્રષ્ટિ એટલી બધી બહિર્વૃત્તિ થઈ ગઈ છે કે અંતર્વૃત્તિનો કોઈ દિવસ ખ્યાલ નથી કરતા, અને આ બધા પ્રશ્ન છે અંતર્વૃત્તિના છે, કે અંતર્વૃત્તિ જેને કેળવાય નહીં હોય એમાં કંઈ ગિફ્ટ નથી હોતી, કેળવવી પડે અંતર્વૃત્તિ, ઘડી ઘડી વિડ્રો થવું પડે, એટલી બધી વિધિમાં નાખી દીધા છે તો અંતર્વૃત્તિનો કોઈ સવાલ જ નથી રહ્યો, ફલાણું કરો, ઢીકણું કરો, પૂથડું કરો, આમ કરો, તેમ કરો, ફલાણું કરો, તેમ કરો, આ નહીં આ નહીં આ નહીં, નિષેધ નિષેધ નિષેધમાં એટલા બધા થઈ ગયા, એ ઓલો આપણો કયો દાસભાઈ છે ને પૂછત નહીં, તો વલ્લભાચાર્યનો પુત્ર વિઠ્ઠલનાથજી, કેમ છે દાસભાઈ, આ જડતા જ આવશે, તમે જય બાબુ બહુ વીક થઈ ગયા છે, તો અંતર્વૃત્તિ કેળવેલી હોય તો આ બધા પ્રશ્નો શું કામ પૂછ્યા છે એ સમજણ પડે, એ તો આપણે પરમહંસને પૂછ્યા છે આપણે શું એમ થઈ જાય, પણ સોમ સાથે પ્રતીતિ તો આપણે છે, એને ખાલી વેશ પલટો કર્યો છે ભગવા પહેર્યા છે, સ્થિતિવાળાને આ પ્રશ્ન જ ન હોય, ગોપાલ સ્વામીને એક જણાને કીધું કે જા તું, દોડતો દોડતો જાતો જ બિચારો, ગોપાલ સ્વામી તો હાલતા થઈ ગયા ગામમાંથી, તો કોકે કીધું હા તમારે ગોપાલ સ્વામી દર્શન કરવા કે તો આવીને ગયા કે દોડ્યો બિચારો મારે દર્શન કરવા, તો દોડી ગયા, એ ગોપાલન ઉભો રે ઉભો રે, એટલે મોટી ઉંમરનો હતો, ગોપાલ સ્વામી ઉભો રાખો ગાતો આવડો શું છે કે ભગવાન ભજો, હું ગોપાલન ગોપાલન કરીશ, ગોપાલ શું કે ના કહેવાય, ગોપાલ સ્વામિનારાયણ સ્વામિનારાયણ કહેવાય, મને તું મળ્યો છું ગોપાલ ગોપાલ કરીશ, તો આવ્યા અંતકાળ આવ્યો ત્યારે ગોપાળાનંદ ગોપાળાનંદ ગોપાળાનંદ, ગોપાલ સ્વામી કે મહારાજ જવું પડશે, હાલો તમારા ભક્તોને તેડવા અમે હારે આવીએ છીએ, તમારા ભક્તોને તેડવા આવો, મહારાજ દિલ્હી ગોપાલ કરે છે, તો મહારાજ નહીં ગોપાળાનંદ, આ કેળવાયેલી અંતર્વૃત્તિ બદલાય નહીં, એને બદલી જ નહીં, ગોપાલ રિઝલ્ટ જ આવ્યું, ગોપાલ સાહેબ કે હાલો મહારાજ જવું પડશે, અમે વચન આપ્યું છે, જ્યાં મહારાજ કેળી ગયા, કેળવણી સુવી જબરજસ્ત નસીબો એને કેળવણી મળે, અંતર્વૃત્તિ કેળવવાની વાત તો બીજી જ છે, પછી ઉકેલ થઈ જાય બધા, એની મેળે પ્રશ્નો જ ન રહે,
કેટલા પ્રશ્નો રે. હાલો તથા ભગવાનના નિશ્ચયમાં અનિશ્ચયનો ઘાટ થયો હોય તે પણ કહેવો ત્યારે તે નિષ્કપટ કહેવાય, અને એ માયલો સંકલ્પ થયો હોય ને તેને જે સંતની આગળ ન કહે તેને કપટી જાણવું. કેટલા બધા કપટી જ ભર્યા છે, કોણ કહે છે? કપટીજનના કપટ દીઠ્યા એવા જબરા હોય મારા, કળવા નથી આ કપટ છે. કપટીજનના કપટ દીઠા કટુ અંતે પ્રથમ મીઠા, અંતે કટુ હોય છેવટે ખબર તો પડી જાય કપટ ઉગાડું છે એને રીએ જ ને, પ્રથમ મીઠા લાગે. ઓહો હો, સારું સારું, આવો 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 જ કહેતા હોય મનમાં એમ જ ગા ત્યારે આવું. કપટી તો એ આ જે સ્વભાવ હોય, આવી રીતનો જે સ્વભાવ હોય એને કોઈ બી પરમાત્માની પ્રાપ્તિ થાય જ નહીં, કારણ કે એ નિશ્ચય ન કરી શક્યો હોય પાકો. નિશ્ચયની વાત તો અટપટી દોસર નહીં, બહુ અટપટી વાત છે નિશ્ચય. નિર્વિકલ્પ નિશ્ચય નોખો, આ નિશ્ચય નોખો, અંતરદ્રષ્ટિ કેળવીને જે કરેલું નિશ્ચય એટલે પછી જે થઈ જાય નિર્વિકલ્પ એ જ નિશ્ચય. મને કોઈ પૂછે તમને મહારાજ દર્શન દે, હું કઈ દઉં જે હોય, અને જો હું કોઈક ના નથી એ મેં કપટ કર્યું હોય ઓલાને ભલા માટે એ ક્ષમ્ય છે, ને ઓલાને કાંઈ થતા ન હોય કે કપટી છે. એ વાત બીજી હોય છે, એનું પહેલાં તો મગજ ખીલેલું હોય. એટલે મહારાજ જેને સ્વામિનારાયણ દર્શન દે ક્ષણ માટે એનું બધી ઇન્દ્રિયો અને અંતકરણ બધું એમ લોખું પડી જાય. મજા જ છે, ઊંઘતો હોય ઊભો થઈને કે દર્શન થયા. સ્વામિનારાયણ કેમ છો? ઇટ્સ વેરી ડિફિકલ્ટ, ભગવાનના દર્શન થવા કઈ ફેલ છે તો શું કરવું? તો આમાં ધીરે ધીરે કેળવીને આ ઈચ્છે માની, પછી એક સમય એવો આવશે કે બાઉન્ડ્રી તૂટી જશે. આ બધી બાઉન્ડ્રી છે, લિમિટ ઘટી જાય. લાઈન જ બદલાય જાઓ. આમ તમારે કેટલી બધી કરીને આમ જવું પડે, જાઓ થોડી બુક ઓલો મને ગુનેગાર હતો અને કે તમે શું છો, રાજા છો, શું કરો છો? તમે હું ગમે તે કરી શકું છું, તો છોડી મૂકો મને, છૂટી ગયો એ. એક ઈ સેમ એ ખડે લાઈન. ન કોઈ બંધારા, ન કોઈ બંધારા, બધા ભેગા થઈ ગયા છે. આ દ્રષ્ટિ મહારાજની છે, જાજુ તપ કર્યું ને જાજા ત્યાગ કરીને એ તો કલ્યાણ કરવા આવ્યા છે. મહારાજને રાજી કર્યું, ચાર મહિના માટે ઓલું તું લઈ લ્યો, કયા ફળેડી વાળા હમણાં પાછા કરવાના છે, મંદિર પૂરું ન થાય ત્યાં સુધી. રસૂલ ઓર રહેમાન, ક્યાંક તો રાજા હતો અને ક્યાંક સાવ નીકળ્યો, બધા લાઈનમાં ઉભા રહી ગયા. તો પછી એક જ લાઈનમાં, ન કોઈ બંધા રહ્યા, ન કોઈ બંધા નવા, કે આપણે ભેદ પાડી દઈએ છીએ. પછી વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો, જે એવો કપટી હોય ને તે ડાયો હોય તેને કેવી બુદ્ધિએ કરીને ઓળખીએ? કપટી બહુ ડાયો નહીં, દોઢ ડાયા હોય મારા, આપણી વાત કરી એટલે મારી
આપણી તમે એને અંદર લઈ લેતા. કેવી રીતે ઓળખશો? રસ્તા છે પાંડે પાસે બધા જો. ત્યારે એનો ઉત્તર પણ પરમહંસને ન આવડ્યો. ક્યાંથી કરે વિચાર, નિષ્કપટ હતા એ. આવા ઉત્તર પૂછાય જ નહીં એને. મુક્તાન સ્વામી આવું પૂછે છે કે શું મહારાજ કપટ? કેટલા ઉઘાડા હૃદય હતા. કાઠીઓને કીધું કે ઘાટ થાય છે, હું સમજે ઘાટમાં એને જ થતા બોલો, એને ખબર જ નથી ઘાટ શું. મુક્તાન સ્વામીને પૂછ્યું ઘાટ થાય છે એટલે મુઠ્ઠી ભરીને રેતીમાં જેટલે મહારાજ આટલા ત્રણ આટલા ઘાટ થાય, આ નિષ્કપટ આટલા ઘાટ થાય, કેટલી માળા ફેરો છે? 500, 200, 300 હોડ લાગી ગઈ. મુક્તાન સ્વામીને પૂછ્યું કેટલી માળા ફેરો છે? મારા 50 માન ફરે. કેમ? બસ કેવી રીતે ફેરવો છો? કે મહારાજ એક માળા તમારા ચરણાંગથી માંડીને શિખા પર સુધી અંગોનું ધ્યાન કરતા કરતા એ પૂરી થાય, પછી શિખાથી માંડીને શરીર સુધી માંડ આખા દિવસે 50. ક્યાં ગયા 500 વાળા? પાંચ પાંચ મારા હાર. મારો ફાધર કેટલી માળા ફેરો થાય? ચાલુ જોયા અમારા એક સેકન્ડમાં પૂરી. ચા ખરીને જવી એટલે જલ્દી જલ્દી ફેરતા બુકોન લપા. એક હતું નિષ્કપટ હતા બાપુજી, તમને લોકો જાજો નું બોલ્યું પણ એ હોય કહી દેતા. ત્યારે શ્રીજી મહારાજે કહ્યું છે એ તો એમ ઓળખાય જે એનો સહવાસ હોય, ને ખાધે પીધે બેઠતે ઉઠતે ચાલતે હાલતે પોતા ભેળો રહેતો હોય ત્યારે પોતે તેની ખબર રાખે, ને પોતાથી નોકો પડે ત્યારે પણ બીજા માણસ પાસે તેની છાની ખબર રખાવે ત્યારે તેનું કપટ ઓળખામાં આવે. છાની ખબર રખાવી પોતે કપટી ન હોય. હે? મારી સારી ખબર ન રાખતા હો, આઘાત લાગશે. કપટ તો એ કહેવાય, પણ જેને એમાં રસ હોય અને એને લાઈને ચડાવે એટલે એ છાની ખબર રાખે. એને કઈ ફાયદો ન થવાનો છાની ખબર રાખવાનો. કઈક ઠંડુ ઠંડુ તો પી ગજબ નું ગરમ લઈ આવ્યો. એ માટલા બાટલા નાલતો તો આપણે શું કામ? પછી વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો, જે દંભે કરીને વર્તમાન પાળે ને દંભે કરીને ભગવાન નો નિશ્ચય રાખતો હોય ને તે પોતે બુદ્ધિવાળો. દંભે કરીને વર્તમાન પાળે તો સમજા, નિશ્ચય દંભે કરીને રાખે તો કેટલા બધા 90% માં આવી જાય. આમાં ઓલા બધા નામ મૂકીએ છે, એક હોય એક અમારે બસ એ બધા દમ છે. સમાધિ કરીને બેસા ચીટીઓ ભર્યો ને ભેગા ગાળ દે આ દમ બધા. દંભે કરીને ભગવાન નો નિશ્ચય રાખતો હોય ને તે પોતે બુદ્ધિવાળો હોય ને માની હોય, તે પોતાના વર્તમાનને ને પોતાના નિશ્ચયને બીજાના સાચા વર્તમાન અને નિશ્ચય તેની આગળ અધિક કરી દેખાડતો હોય ત્યારે તેને એ કેમ કરીએ જે એનો દંભે કરીને વર્તમાન ને નિશ્ચય છે? ત્યારે એ પ્રશ્નનો ઉત્તર પણ પરમહંસ વતે ન થયો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે બીજા સારા માણસ હતા પાંડે, ત્યાંથી એવલસ છે ને આજનો આ કોણ ઉત્તર કર્યા? જે ડિડ નોટ બોધર ફોર ધીસ. આ તો બધી વ્યવહારની વાત છે, આપણા માટે મહારાજે લખી છે. બોલો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે એની પ્રતિષ્ઠાનો ભંગ થાય ત્યારે એનો દંભ કરાય નહીં તો ન કરે. અપમાન કરી નાખે કોઈ, આપણે જેનું ભલું કર્યું હોય એ ઊંધું લે, છતાં સ્થિર હોવું જોઈએ.
જો સ્થિર ન રહ્યો અને સામો ગુસ્સો કરવાનો અર્થ છે કે તમારે ઓમાં ક્યાંય કપટ છે, લાગણીમાં ભૂલી જવું જોઈએ, ફરગેટ ઇટ. આપણે કોઈ ઉપર વિશ્વાસ રાખવાનો, કદાચ વિશ્વાસઘાત કરે થોડુંક, તો એ બાંધી ન રખાય. જો બાંધી લે 90% આમ છે, મેં તો આમ કર્યું હતું, ધાર્યું નહીં કે આવો નીકળો, હારા જિંદગી ભર આ લઈને બેઠા હોય. ચાલો, મહારાજે રઘુનાથ દાસનું કલ્યાણ કર્યું. આ એક દાખલો એવો છે કે જેને વિરોધ કર્યો, આટલું બધું કર્યું છતાં એને પાછળથી પસ્તાવ્યો હતો તો મહારાજ તેડવા ગયા. મહારાજ વેલા ધામમાં ગયા ગયા પહેલા એને બહુ પસ્તાવો થયો. ભગવાનને ન ઓળખી શક્યો અને મારો બરોબરીઓ સમજવા માંગ્યો, મારેથી હોશિયાર નહીં એમ ખબર પડી ગઈ, એને તેડવા ગયા. એમ કેતો મેં તો એના માટે નામ આમ કર્યું, મહારાજ કે એમ. એ જ નિશાની છે કે એ આત્મસત્તાએ વર્તે છે. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો, જે ભગવાનનો નિશ્ચય તથા વર્તમાન તે બે માંથી કેવો ઘાટ હોય તે પાડે અને કેવો ઘાટ હોય તો પણ ન પાડે, ત્યારે તેનો અવધિ હોય તે કેવો, જે ક્યાં સુધી એ ઘાટ રહે તે ધર્મમાંથી પાડે ને ભગવાનના નિશ્ચયમાંથી પાડે. અવધિ શું શું આવ્યું ત્યાંથી વાત પાછું, ત્યારે તેનો અવધિ હોય તે કેવો, જે ક્યાં સુધી એ ઘાટ રહે તે ધર્મમાંથી પાડે ને ભગવાનના નિશ્ચયમાંથી પાડે. કદાચ આવા થઈ જાય, ડિસ્ટર્બન્સ માઇન્ડ છે, મન છે, થઈ જાય તો ક્યાં સુધી આવું ને આવું રહે છે. અવધિ એટલે ઈ આજે થયું પછી કાલે થાય ને પરમદી થાય, તે અવધિ લંબાણો. એકવાર થઈ જાય કાંઈ વાંધો નહીં, માઇન્ડ છે, ઓસિલેટિંગ છે. અવધિ કેવો, જિંદગી આખીને અવધિ રાખીને બેસે જ બધા. હલો, ત્યારે એનો ઉત્તર પણ પરમહંસ વચ્ચે થયો નહીં. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, કે જે ઘાટને ટાળ્યાનો યત્ન કરે તો પણ ટળે નહીં, એવો જે કાંઈક ધર્મ પાડ્યામાં અયોગ્ય ઘાટ રહેતો હોય અને તે ઘાટ 15 દિવસ તથા મહિના સુધી ન થાય ને વળી કોઈ દિવસ પ્રગટ થઈ આવે, એવો જે ઘાટ તે ધર્મમાંથી પાડે અને એમ જ ભગવાનના નિશ્ચયમાં પણ જાણ, એમ જ ભગવાન નિશ્ચયમાં એવું છે. 15 દિવસ બહુ સારા જાય અને ઓલ ધીસ આર કનેક્ટેડ વિથ સન મૂન નક્ષત્ર. ઘણા જોજો મગજના ઠેકાણા વાળા ન હોય, અમાસ હોય ત્યારે સાવ પૂર્ણિમા દિવસે ટકી ગયા હોય મારા દર પૂનમે, એ ભરતી સાથે આવી જાય. ઓલી ગાંડ પણ જઈ કેવું લાગે, આ કોઈને કહી તો કાઢી બુકે બનાવી ઉઠાડી બુકવાની. દેટ ઇઝ રિલેટેડ વિથ ધેટ. એને લ્યુનેટિક, અને ગાંડેની હોસ્પિટલ છે એને લ્યુનેટિક એસાયલમ કહે છે. એનું નામ લ્યુનેટિક એટલે ગાંડો, એસાયલમ એટલે જેને આશરો મળે. અત્યારે પૂને લઈ ગયા છે ને લ્યુનેટિક એસાયલમ, આ બધું લ્યુનેટિક છે. ચડી યાર 15 દિવસે એ ચંદ્રને લઈને, હા અમાસના થાય પાછું, એટલું ચંદ્ર નહીં અમાસના એવું જોડે, તો આથમથી ચાલુ થઈ જાય ને બે આથમ આવે છે, આથમથી પુનઃ આઠમ 16 દિવસ તો એમને એમ ગયા મહિનામાં, દિવસ આખા 30 છે. દશા થઈ જાય આપણા હાથે વાત જ નથી, એટલે ટોટલ સબમિશન દઈ દેવું જોઈએ. પ્રપત્તિ યોગ કરી લેવો છે, આ બધું લપ મૂકો ને ચાંદો શું કામ ઘડ્યો તમે, એના ઉપર જ છે લ્યુનેટિક, લ્યુનર સિસ્ટમ આખી. એમ નહીં કે ગાંડો છે એટલે તો કેટલાય જન્મથી એવું થતા થતા મગજ આવું થઈ ગયું છે,
અવગુણ લઈ લઈને આવો ગાંડો થઈ ગયો છે, સત્પુરુષનો ધિકાર ખરીખરી ગાંડો થઈ ગયો છે. પછી સાજા છે એને આ ભીતિ ખરી, આપણે ગાંડા નથી. એ તો બધા ગાંડા એમ જ કહે છે, અમે ગાંડા નથી. કોઈ ગાંડો એમ નથી કહેતો કે હું ગાંડો છું. જવાહરલાલ ગયા હતા ગુલાબ ગુલાબ નાખી લો, નમસ્કાર, હું ભારતનો વડોપ્રધાન છું, કે આવતો રે, અમે બધા એ જ કહીને આવ્યા છીએ. આ બેસી આવતો રે, અમે બધા એ જ કહીને આવ્યા છીએ. એમાં એક જણો તો વધુ ડાયો હતો, કઈ તકલીફ નથી, ડાક્ટર બહુ સારો, 3 મહિનાની ટ્રીટમેન્ટ છે, ધીરે ધીરે સરખું થઈ જશે, બેસી જશે. આવા એવો બધા ત્યાં સાથે લઈને આવો, સંગ લઈને જનાર બધા કે બેસ જાવ, મોટરમાં લઈ જાય છે ને ભરીને બધા, આઈ જાય, ચિંતા ન કરતા, 2 મહિનાની ટ્રીટમેન્ટ છે, ઠીક થઈ જાય, લઈ જાય બસ 4 ધામમાં. કેમ બચશું? બી ઓપન, અહીં તો કપટ ન રહ્યું કે આ એસાઇલમમાં જ છે, 14 ની રાતના બેસી જાય છે, કોણ લઈ જાય છે કોણ નહીં, આખી મોટરમાં લઈને જાય છે, ઓલો ડ્રાઈવર સવારે ખાધું છે કે નહીં, પીધું છે કે નહીં, એક્સિડન્ટ થઈ નહીં, ડ્રાઈવર મરી જાય છે, એની ચિંતા નહીં, મુકટ મુકટ. આ બધાને કોઈ સ્વામી દર્શન ન થાય, નહીં જ થાય. હ્યુમન ઇસેન્સ નથી, એટલે ગાંડા ગંદિયા રાખે છે બધા. લ્યુનેટિક એસાઇલમ 30-37 વર્ષથી કોઈ દે કઈ ખાડો નથી કર્યો, ખાડે કરવા જશે એને એમ હું મૂર્ખ છું, સમજો, મને કે એમ ખાડો નહીં જઈએ, આમ કયો દીકરો નથી ગયો હતો, બે 37 વર્ષ સુધી જઈને પાછા આવે. સારું છે, કડક નથી જેલર કે હોસ્પિટલ ઇન્ચાર્જ, તો પાછળ કાઢે નહીં ગયા, રહી જવાય, જાઓ ત્યારે જોજો, પકડી ન લે પાંડે, રોકાઈ જાય, તું સાવ સાવ ગાંડો. લાગણી એ વાત નોખી છે, સમજણ વાત નોખી છે. લાગણીથી જાઓ છો એ નહીં, સમજીને લાગણીથી જાઓ તો બરોબર થાય. આ તો લાગણી પેલા તો પુલ બાંધી લીધા છે, આટલું આટલું થઈ જાય, લાયસન્સ મળી જાય કે આમ આમ થઈ જાય તો 5 વર્ષની પૂનમ, 6 વર્ષે યાદ ન કરે ભગવાનનો, પૂરું થયું એટલે પતી ગયું. એસાઇલમ, લ્યુનેટિક એસાઇલમ કહેજો, જી જાયતા એને કહેજો, આ ગાંડપણ ચંદ્રની અસર નીચે ન જાય, ગાંડપણ ન બોલાય, ચંદ્રની અસર નીચે ન જાતા ને, હા આપણે ગાંડપણ કહી દઉં, કોઈ જે આવે નથી ત્યાંય બધા આપણે ત્યાં જઈને ભાષણ કરવાનું છે. પૂનમ ના નહી, હલો, આવી ગયા ફોન, જયારે કઈ ત્યારે પૂનમ નહી, કોઈને પૂનમમાં સ્વામિનારાયણમાં રસ જ નથી. કદાચ આપણે સમાજ થાય તો 80% હાલતા જ હોય, બાકીના જે બેસી ગયા છે કમ્પલસરી બેસાડીએ તો બેસે, ને આપણે કઈ સંઘ ભેગો નથી કરો, નાની સંઘ હોસ્પિટલ ખોલશું, 200-300 પેશન્ટ હોય તો ઘણું, હા 500 રાખશું, તમે અનુભવ છે ને એટલે કહું છું, તમે કભી જ્યાં છો એસાઇલમમાં એટલે કહું છું, ના શું આપણે બહુ પ્રેક્ટિસ નથી કરી, એટલા બધાને કરવા જાય ક્યાંક આપણું ખસી જાય, આવીએ જ નહીં ક્યાંક પાછું. હલો, અને એમાં જ ભગવાનના નિશ્ચયમાં પણ જાણવું, અને જે ઘાટ થયો ને તેને વિચારે કરીને ટાળી નાખે ને પાછો ફરીને જણો, બહુ માતાજીનો ભગત હતો બિચારો, તો ખૂબ સારી રીતે સેવા કરે, એક દી કઈક આકાશવાણી જોયું સંભળાયું, જોયું માતાજી મૂર્તિ હતી, માગ માગ પાછો વાગે, માતાજી આજે તમે બોલ્યા તો હાજરા હજુ થાવ, હું તો પ્રગટ થાવ,
હું તો વર્ષોથી તમારી સેવા કર્યા કરું છું, હું તો પ્રગટ થાવ. ધડિંગ અવાજ થયો, માતા સાસકા આવી ગયા. મોટો માગે છે, મારે કઈ નહીં, તમારે રાજી તો જ માગવું છે મારે. તો હવે એક કહું, હાજરે હાજુ અહીં જોયો તમે, આ પથ્થરની મૂર્તિ હતી, આ પાણાને હું સિંદૂર લગાડી લગાડીને થાકી ગયો છું, તમે આવા સરસ છો. માતા કે ભલે હાજરે હાજુ રહીશ. બીજી એક કપલ આવ્યું, બાટતું બાટતું આવ્યું, ખાવ માતાને સમ કઈક ડાઉટ હશે એને કે આ કર્યું ત્યાં, કે મેં નથી કર્યું ઓલું ત્યાં, તમે જ કર્યું છે, ખાવ માતાને સમ. ઓલો સમ ખાવા ગયો ને એને એમ કે આ માતાને સમ ખાવામાં શું છે, હા માતા જ એમ કેવા ગયો, તો માતા જ પ્રગટ ત્યાં હાજર હાજર હતો ને. એશ ખોટું બોલ માંગી, મારા સમ ખાઈને ખોટું બોલ માંગ, ચૂપ થઈ જાય હું ગયો છું વાત કરતો. કે જોયું કીધું માતાજી ને સમ, આ પૂજારીને થયું કે આ તો મારા માતાજી ગજબ છે. કે બીજી ચાર પાંચ બધા એવા વેપારીઓ બધા કે ફેસલો ચાલો માતા ને આપણે જેમ કે શિક્ષાપત્રી ઉપાડો. આ લોકોને ખબર નથી શિક્ષાપત્રી શું છે, મહારાજનું સ્વરૂપ છે, ઉપાડાય નહીં. હું કોઈને ન કહું કે તું ભલે સાચો છો ભાઈ, ખોટો શિક્ષાપત્રી નામ ન લે, કે આઈ લવ ધેટ, આઈ વોન્ટ ટેલ એનીબડી. શિક્ષાપત્રી ઉપાડી નીકળ્યો કે બધા આવ્યા, આ તો જુએ માતાજીને, તરત જ બોલ્યા કે બોલો ખાઓ માતાજીને ચરણે અડી ને કયો લાત મારી માતાજી. સરસ, ચારે ચાર ખોટા છો બધા, આ ખોટું ઓલા સમ ખાવા પૂરતા સારા હતા, એમને પાણા મારતા નહીં સાર. આજે સ્વામિનારાયણ આવે તો કોઈને ગમે નહીં. પાંડે 5212 લેખા છે ને, થોડાક વધારે નાખતા જાય, ના પાડી દીધી. પછી ચર્ચા ગામમાં બધાને પડતો થવા માંડ્યો હાજર હાજર. આમ આમ થઈ ગયું. બીજેથી સવારનું પૂજા કરવા જાય છે, માતાજી કે જોતો બહાર કોઈ ભગત આવ્યા છે, પૂજારીને ટીપી નાખ્યો ઓલા લોકો કે આ શું આપણા માતાજી હતા ત્યારે બધા કરતા હતા ને, કેટલા બધા આવતા હતા ને, આ માર્યો પૂજારી નો ઓલું આવે છે કે મા પાછા પાણા થઈ જાઓ, કે બહાર અવાજ આવવા માંડ્યો, આ માતાજી નહીં જોઈએ, ઇનકલાબ જિંદાબાદ, માતાજી પાછા જાઓ. આવું થઈ પડે પાંડે આવે તો ખાલી વચનામૃત બોલો મહારાજ. શિક્ષાપત્રીમાં કાંઈ વધારો સુધારો કરતા નહીં, આમાં 272 કેરા થોડાક વધારે નાખો, કારણ કે અમે એ વાંચવાના નથી, કોઈ દિવસ એ સમજવાના નથી. એ વધારો શિક્ષાપત્રીની વાત નહીં, એમાં તો અમે અનુસરો છે. અમે બધા દાખલ થઈ ગયા છે, ફોર્મ ભર્યા છે, કેટલાક ઘણા તો વર્ષોથી પડ્યા છે યુનિટેક એસાયલમમાં, કેટલાય પડ્યા છે, અહીંયાથી નીકળતા જ નથી. કેવી રીતે ગોતશો તમે? ચાલો ઈ થાય ખબર, એસાયલમમાં લગ જાઓ. આપણે જાશો તો નાનકડું પહેલેથી કહી દેશું ભાઈ, થોડું ઓછું ક્રાઉડ રાખજો, અમને બહુ બહુ પેશન્ટ સાંભળી નહીં શકીએ. ચાલો. અને એમ જ ભગવાનના નિશ્ચયમાં પણ જાણવું, અને જે ઘાટ થયો હોય તેને વિચારે કરીને ટાળી નાખે ને પાછો ફરીને તે ઘાટ થાય નહીં, એવો જે ઘાટ તે એ બે માંથી ફાડી શકે નહીં. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો, જે સત્સંગમાં દ્રઢ પાયો કેનો થાય? હોય 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 ભાગવાની વૃત્તિ છે, ભાગેડું વૃત્તિ. આ શિખર બંધ છે, કેટલા આવ્યા છે ને, મહારાજ ની આજ્ઞા છે, એની આજ્ઞા વિરુદ્ધ ગયા નહીં, બધા ફસવાના છે. આખો સમાજ એમને એમ નીકળ્યો હરિમંદિર કરવા. શિખર બંધ તો મોટા શહેરો હોય, મોટું હોય, ગાદી હોય, ત્યાં પણ એ ન કરી શકત શિખરબંધ. એક કોઈક શિખરબંધમાં આવેલા, ત્યાં કાયદો નથી યુએસએમાં, એટલે ઓલા ચર્ચ લઈને એ ચર્ચને ચર્ચ જેમ જ રહેવા દે છે. પછી નોખા લીધા, કળાકૃતિ હિસેબ એમ, મ્યુઝિયમ જેમ એમ કરીને શિખર કરે છે. કાંઈ જરૂર નથી,
ઉપાસના નથી, વિઝિટર $10 ની ફી રાખે છે, તો મ્યુઝિયમ થઈ ગયું. રોજ 5 ટાઈમ આરતી થવી જોઈએ, રોજ વહેલા ઉઠવા જોઈએ, રોજ પોઢાડવા જોઈએ, એને શિખર બનતી હોય. પછી એનો ઉત્તર પણ પરમહંસને ન આવડ્યો ત્યારે શ્રીજી મહારાજે કર્યો, જે જેમ દત્તાત્રેય પંચભૂત ચંદ્રમા પશુ વેશ્યા કુમારી પોતાનો દેહ ઇત્યાદિ સર્વે માંથી ગુણ લીધા. આપણે દેહ માંથી ગુણ લઈ લઈએ, દેહ નો ગુણ રાખીએ ને, બહુ સરસ છે. શું લીધો દેહ માંથી ગુણ? હું બોલ્યો ત્યાં કે આઈ એમ પ્રાઉડ ઓફ માય બોડી, કે આ શરીરથી સ્વામિનારાયણની પ્રાપ્તિ કરવાની છે, એમાં રહેલી બુદ્ધિથી નિશ્ચય કરવાનો છે, એમાં રહેલા મનથી મનન કરવાનું છે. એક તો એનું ગુણ છે. પોતાનો દેહ ઇત્યાદિ સર્વે માંથી પણ ગુણ લીધા, એવી રીતે સંતમાં જેને ગુણ ગ્રહણ કર્યાનો સ્વભાવ હોય તેનો જ સત્સંગમાં દ્રઢ પાયો છે, અને જેને સંતમાં ગુણ લીધાનો સ્વભાવ ન હોય તે સત્સંગમાં રહ્યો છે તો પણ એનો દ્રઢ પાયો નથી. પછી વડી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો, હોય જ સારા સંત હોય જ સત્સંગમાં, આપણે આપણા લેવલથી જોવા માંગતા હોય તો ન દેખાય. કેટલા હતા સાધુ ત્યાં, કોઈ યાદ કરે છે? પૂરણી સ્વામીને પાટડી જવા નાનકડા હરિમંદિરની અંદર એ કે સિંહાસન ને એવું નહીં હો, પાટડીમાં નાનકડું આટલી જગ્યામાં આવી ગયું. પછી તો જયારે ખબર પડવા મળી મોટું મોટું, રોજ 2-3 મોટર આવતી, અરે. પછી વડી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો, સ્વામી ગયા પછી જ આ શિખર બિખર બળદિયામાં એક થોડુંક કર્યું છે, કઈ શિખર બંધ ન કહેવાય, પણ ઉપર કરી નાખ્યું હનુમાનજી મંદિર આવતું. સ્વામી ગયા પછી સ્વામી માનતા જ નહીં કે આપણે કરવું જોઈએ શિખર બંધ. ઝાંખું લાગે તમને મણિનગર જાઓ તો ઝાંખું લાગે. પછી વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો, જે સંત તથા શાસ્ત્ર તથા પોતાનો વિચાર એ ત્રણે હોય ત્યારે અતિશય ઇન્દ્રિયો અંતકરણ જીતાય કે એમાંથી એક વાનું હોય તો પણ જીતાય? પછી વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો, જે સંત તથા શાસ્ત્ર તથા પોતાનો વિચાર એ ત્રણે હોય ત્યારે અતિશય ઇન્દ્રિયો અંતકરણ જીતાય કે એમાંથી એક વાનું હોય તો પણ જીતાય? જીતાય. અને જો એમ કહેશો જે ત્રણેય વાના ભેળા હોય તો જીતાય, ત્યારે સંત પાસેથી કેવી યુક્તિ શીખવી, શાસ્ત્રમાંથી સી યુક્તિ શીખવી, ને પોતાનો વિચાર કરીને છટકી ગયા હોય તો અમે તો બસ મામાએ કીધું છે, તમે યુક્તિ તો શીખવી પડે, મામાએ ભલે કીધું આ ઈ છે. સમતર બાપા બસ ફરી મૂર્તિ દઈ, યુક્તિ તો શીખ. આવું હોય સંત કે થાય, બાબુભાઈ મોટા સંત એવા હોય થઈ જાય, વ્રતિતાન સ્વામી જેવા ખબરદાર સંકલ્પ કર્યા છે બંધ થઈ ગયા. તો એવા કેટલા લાખોમાં એક કેસ છે, એ દ્રષ્ટા ઉપર બધા ન હલાય. અમારે બસ પતી ગયું, બસ સેવા કરી નાખો ને, આપણે બીજું કઈ નહીં વાંચો. વચન તો કામ નથી, અરે આવું બોલે છે વતાવટ ઠીક હોય, અમે તો બસ સેવા કરી લઈશું. કારણ કે તમે આ સમજી નથી શકતા, એટલે આ તમે જે કરો છો એટલે શ્રેષ્ઠ કહી દો, યુક્તિ નહીં શીખવી જોઈએ કેમ કરાય. અને પોતાનો વિચાર
કરીને શ્રી યુક્તિ શીખવી તે કહો. ત્યારે એનો ઉત્તર પણ પરમહંસથી થયો નહીં. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે શાસ્ત્રે કરીને તો ભગવાન તથા સંત તેનું મહાત્મ્ય સમજો. ઓહો, ક્યા વાત હૈ, જી શાસ્ત્ર નથી વાંચતા એને આ ખબર ન પડે. શાસ્ત્ર વાંચવા જ જોઈએ. અને સંત થી એમ શીખવું કે જે રીતે સંત ઇન્દ્રિયોને જીત્યાની યુક્તિ બતાવે, જે આ રીતે નેત્રની દ્રષ્ટિ નાસિકા ઉપર રાખવી તથા ગ્રામ્ય વાર્તા ન સાંભળવી ઇત્યાદિ જે યુક્તિ તે સંત થી શીખવી, અને તે સંતે શીખવાવી જે યુક્તિ તેને પોતાને વિચારે કરીને પોતાના કલ્યાણને અર્થે સવળી સમજીને માનવી. સવળી સમજીને માનવી સંતને ગણકારે નહીં તો તકલીફ. પોતાના કલ્યાણને અર્થે સવળી સમજીને માનવી ને તેમ વર્તવા લાગી, એમ ત્રણેય વાનાએ કરીને ઇન્દ્રિયો અંતકરણ જીતાય. અને તે પછી વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો, જે ઇન્દ્રિયોને જીતીએ અંતકરણ જીતાય છે કે અંતકરણને જીતીએ ઇન્દ્રિયો જીતાય? વાહ. પછી એ પ્રશ્નનો ઉત્તર પણ પરમહંસને ન આવડ્યો ત્યારે શ્રીજી મહારાજે કર્યો, જે બાહ્ય ઇન્દ્રિયોને દેહ દમને કરીને બાહ્ય ઇન્દ્રિયો જીતાણી હોય, બાહ્ય ઇન્દ્રિયોને દેહ દમને કરીને બાહ્ય ઇન્દ્રિયો જીતાણી હોય તો પણ પાંચ વર્તમાનના નિયમમાં દ્રઢ થઈને રહેતો હોય તો બાહ્ય ઇન્દ્રિયો જીતવે કરીને અંતકરણ જીતાય, પણ એકલે અંતકરણને જીતવે કરીને બાહ્ય ઇન્દ્રિયો જીતાય નહીં. ખબર જ નથી અંતકરણ શું છે. જે ઠોસ છે એ આપણા કંટ્રોલમાં નથી, ને જે સૂક્ષ્મથી સૂક્ષ્મ છે એ કેમ કંટ્રોલમાં આવે? ખબર જ નથી અંતકરણ શું છે. કરણ એટલે કાયા, અંદરની કાયા, જેના ઉપર આ બધું નભી રહ્યું છે, નાની ખબર જ નથી. પાછો પ્રશ્ન જ સમજવા જેવો છે, ઉત્તર તો ન જ આવડે, પ્રશ્ન તો સમજી લઈ. પછી વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો, જે ઇન્દ્રિયોને જીતીએ અંતકરણ જીતાય છે કે અંતકરણને જીતીએ ઇન્દ્રિયો જીતાય? પછી એ પ્રશ્નનો ઉત્તર પણ પરમહંસને ન આવડ્યો. આપણે ઘરમાં બેસી તેવડું નથી હોતા, કોષ્ટક અમુક ગોખી જવા જોઈએ. અભ્યાસ એ અહીં મહારાજ કીધું, પંચવર્તમાનમાં તમે નક્કી રહેશો તો રહેતા રહેતા એ થતા જાય. સ્વાદનો બહુ હોય, ખૂબ સ્વાદી હોય, ધીરે ધીરે કંટ્રોલમાં લાવવું જોઈએ. હલો, ત્યારે શ્રીજી મહારાજે પ્રશ્નનો ઉત્તર કર્યો, જે બાહ્ય ઇન્દ્રિયોને દેહ દમને કરીને બાહ્ય ઇન્દ્રિયો જીતાણી હોય તો પણ પંચ વર્તમાનના નિયમમાં દ્રઢ થઈને રહેતો હોય તો બાહ્ય ઇન્દ્રિયો જીતવે કરીને અંતકરણ જીતાય, પણ એટલે અંતકરણને જીતવે કરીને બાહ્ય ઇન્દ્રિયો જીતાય નહીં. અને બાહ્ય ઇન્દ્રિયોને જીતવે કરીને તો અંતકરણ જીતાય છે, કેમ જે જો બાહ્ય ઇન્દ્રિયોને જીતે ને વિષયમાં પ્રવર્તવા દે નહીં ત્યારે અંતકરણ માહિતી કોરથી નિરાશ થઈ જાય છે, જે આ દેહ કરીને આ વાત બનવાની નથી. અને તે પછી વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો, જે બાહ્ય ઇન્દ્રિયો સાણે કરીને જીતાય ને અંતકરણ સાણે કરીને જીતાય, ક્યાં બાત? પેલા નક્કી કરવું જોઈએ જીતવી છે કે નહીં, શું એને જીતી કહેવાય. એ નક્કી ન હોય ત્યાં સુધી આ બધા પ્રશ્ન છેડાય. ચાલો, વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો, જે બાહ્ય ઇન્દ્રિયો સાણે કરીને જીતાય ને અંતકરણ સાણે કરીને જીતાય,
પછી એનો ઉત્તર પણ પરમહંસને ન આવે ત્યારે શ્રી મહારાજે કર્યો, જે ધર્મશાસ્ત્રમાં કયા છે જે ત્યાગીના નિયમ, તેને રાખવે કરીને રાખે તથા આહારને નિયમમાં રાખે તથા સપ્તકૃચ્છ ચાંદ્રાયણ આદિ વ્રત કરે તથા જાણી જાણીને તાર તડકો ભૂખ તરસ તેનું સહન કરે અને ભગવાનના કથા કીર્તન વાર્તા કરે તથા ભજન સ્મરણમાં બેસે તથા આસન જીવે ઇત્યાદિ સાધને કરીને બાહ્ય ઇન્દ્રિયો જીતાય છે અને ભગવાનના મહાત્મ્યનો વિચાર અને ભગવાનનું ધ્યાન તથા આત્મનિષ્ઠા એટલે કરીને અંતકરણ જીતાય છે. ભગવાનનું પાંચમી પાછું ને ભગવાનના મહાત્મ્યનો વિચાર, મહાત્મા ક્યાંથી જાય તે શાસ્ત્ર વાંચવા જોઈએ. લખી નાખે છે પૂર્ણ પુરુષોત્તમ સ્વામી, પૂર્ણ એટલે શું સમજવું જોઈએ, પુરુષોત્તમ એટલે શું સમજવું જોઈએ, લખી નાખે ગમે તે લખી નાખે, હોવું જોઈએ શાસ્ત્ર થી જ સમજાય, વિશાળ દ્રષ્ટિકોણ હોવો જોઈએ. ભગવાનના મહાત્મ્યનો વિચાર અને ભગવાનનું ધ્યાન તથા આત્મનિષ્ઠા એટલે કરીને અંતકરણ જીતાય છે. ઇતિ વચનામૃતમ, આવી રીતે લોયાનું પાંચમું વચનામૃત થયું. સહજાનંદ શ્રી સ્વામિનારાયણ હરે. શ્રી સ્વામિનારાયણ હરે. સંમત 1877 ના માગસર સુધી પડવાને દિવસ શ્રીજી મહારાજ ધામ શ્રી લોયા મધ્યે સુરા ખાચરના દરબારમાં રાત્રિને સમયે બિરાજમાન હતા અને ધોળો કેસ પહેર્યો હતો તથા ધોળી છીંટની ડગલી પહેરી હતી તથા ધોળો પેટો માથે બાંધ્યો હતો તથા બીજે ઘોડે પેટે કરીને બોકાની વાળી હતી ને તે ધોળા પેટાનું પગલું માથે લટકતું હતું. કોઈ વાર સાફો બાંધતા, કોઈ વાર ફેટો બાંધતા, નેણ થી ઉપર લઈ જાય ફેટો હોય, સાફા પાગ પાઘડી આ બધાનો ફરક છે. હલો. અને ધોળા ફેટાનું છોકલું માથે લટકતું હતું અને ચોપાળ ઓઢ્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેસી હતી. પછી શ્રીજી મહારાજે પરમહંસ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો, જે સત્સંગ થયા પછી દુર્લભમાં દુર્લભ તે શું સાધન માન્યું છે? ઓહો, એક સત્સંગ મળવો એ દુર્લભ છે જ ઓલરેડી. ધેટ ઇઝ કમ ઓન પ્લેટર. તાસકમાં આપી દીધો છે મારા સત્સંગ, સત્સંગી ત્યાં જૈનમાં અથવા સત્સંગીની ઓળખાણ થઈ એને લઈને થયા. ઇટ્સ અ ગિફ્ટ, નેચરલ ગિફ્ટ, એ દુર્લભ છે. પછી પાંચમો પ્રશ્ન. પછી શ્રીજી મહારાજે પરમહંસ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો, જે સત્સંગ થયા પછી દુર્લભમાં દુર્લભ તે શું સાધન માન્યું છે? પછી એ પ્રશ્નનો ઉત્તર પરમહંસ પ્રત્યે ન થયો ત્યારે શ્રીજી મહારાજે કર્યો, જે એકાંતિકપણું એમાં આવે અતિશય દુર્લભ છે. સત્સંગ થઈ ગયો, આપણે બધા સત્સંગી જ કહેવાય છે, કંઠી પહેરીએ છીએ, તિલક ચાંદલો કરીએ છીએ, પણ એકાંતિક એટલે શાસ્ત્રની રીતે તો ધર્મ જ્ઞાન વૈરાગ ને ભક્તિ આ ચારે ગુણો એને એકાંતિક કહે. હાઈએસ્ટ એકાંતિક તો એકાંત, કોઈની અવર જવર નહીં સ્વામિનારાયણ સિવાય. 24 ને નહીં તો હજી ગડમથલ છે કે મહારાજને સર્વોપરી કહેવા કે નહીં, નંદનારાયણ દેવને કહેવા કે લક્ષ્મીનારાયણ દેવને કહેવા, બે સ્વરૂપ મહારાજે પધરાવ્યા છે. શું કામ પધરાવ્યા? પોતાની મૂર્તિ કેમ ન પધરાય? ભાઈ પધરાવી તમને સાથી કરવા તો માનતા નથી કે અમે મૂછ કેમ છે. તેવાય ગયા છે કોમળ ચહેરા જોવા. ઓલા જે રામકૃષ્ણના જે હતા એ ક્યાં આવા હતા એ કેને ખબર પડે?
ક્યાં રહ્યો તમારો નિશ્ચય? ક્યાં રહ્યો? દુર્લભ ક્યાંથી આવે? એકાંતિક કોઈની અવર જવર નહીં, એકાંત. શાસ્ત્રનો અર્થ ભાગવતનો તો ધર્મ જ્ઞાન વૈરાગ ને ભક્તિ યુક્ત હોય એકાંતિક. તે આપણે ધર્મ પાડીએ છીએ, જ્ઞાન સ્વામિનારાયણ સ્વરૂપ છે, વૈરાગ્ય ક્યાંય અમુક અમુકથી જવાબ મૂકી દઈએ છીએ ને ભક્તિ એનું જૂન કરીએ છીએ. આ છે એકાંતિક છે. પછી એ જે દ્રઢ થાય એ પરમ એકાંતિક. બ્રહ્મ એ પરમ બ્રહ્મ કીએ છે, એનો વાંધો નથી. એકાંતિકમાં પરમ એકાંતિક કીએ છે. અને આ થઈ જાય પછી અનાદિની સ્થિતિ આવે. અને અનાદિ એટલે આજકાલ, હમણાં, પરમદી, ચાર દી પહેલા, અત્યાર નહીં, સદા. દિવ્ય દિવ્ય સદા સાકાર કાયમ છે. એમાં ઉત્પત્તિ સ્થિતિ પ્રલય જેવું છે જ નહીં. ટાઈમલેસનેસ. સ્વામિનારાયણના સ્વરૂપમાં ક્યારે શું એ ન રહીએ, આવી જેની ઉપાસના હોય એને અનાદિ કહે. દુર્લભમાં દુર્લભ કેવી છે, કારણ કે અનાદિ પોતાનું અસ્તિત્વ ભૂસી નાખે છે. અસ્તિત્વ મારું કઈ એવું તો પીછાઈ ગયું, આંગળી જળમાંથી કાઢીને જળ પુરાઈ ગયું. આપણે આવ્યા અહીં આટલું રહ્યા અને પાછા મહારાજની મૂર્તિમાં લીન થઈ ગયા. મોટા મહારાજે વખાણ્યા છે. રાધિકા તો ડાબા પડખે રહ્યા છે, લક્ષ્મીજી વક્ષસ્થળમાં રહ્યા છે. એ ક્યારેક દેખાય, ન દેખાય. એ ક્યારેક દેખાય એટલે એનું પ્રાગટ્ય થાય મોટા મુક્તનું, ગોપાલ સ્વામી મુક્તાનું. એ પ્રાગટ્ય હતું. એ પહેલા એ મહારાજની મૂર્તિમાં જ હતા, પછી લીન થઈ ગયા. બોલો. આ વાત અહીં તો નવી લાગે. ત્યાં અમેરિકા આવું ગયો હતું, બોલા વળી ખૂબ મજા આવી ગઈ બિચારાને આવું બધું સાંભળીને. ભણેલા ગણેલા હતા બધા ત્યાંના, બધા એન્જિનિયર થઈને ત્યાં મોટી પોસ્ટ ઉપર ને બધે બહુ રાજી થઈ ગયા. ફોન કર્યો અહીં કે આવું કે જાતા જ નહીં રમેશભાઈ પાસે, જાતા જ નહીં. તમારે કહી દઉં, અમને તો સ્વામી એમ કીધું છે, અમે એમ કરીશ, જાતા જ નહીં. પાછી એને જ મને કીધું આવીને, કે આવું કીધું મને ના, હું મારા પૈસા ખર્ચીને આવ્યો છું અને પાછું જવાનું છું. તમારા નસીબમાં ક્યાં છે? મેં સાંભળ્યું એને એમ કે આપણે કૃષ્ણના જોશો આપણે કઈ ન સમજતા. આ સ્થિતિ દાખલા દહી સહિત છે. આપણે શિક્ષાપતિ જે બોલે છે, ડાબા પડખે રહ્યા છે, વક્ષ થયેલું છે લક્ષ્મીજી રહ્યા છે. અને અક્ષરધામમાં સ્ત્રી પુરુષના ભેદ નથી. લક્ષ્મી એટલે એ જઈ શકે ને આપણે ન જઈ શકે એવું નથી. ત્યાં ચૈતન્ય રૂપ થઈને જ જવાય. તો પ્રકૃતિના કાર્યમાં લેડીઝ ને સ્ત્રી છે, અક્ષરધામમાં કોઈ નથી. બધા દિવ્ય દિવ્ય સદા સાકાર થઈને રહીએ છીએ. ક્યારેક દેખાડે, ક્યારેક ન દેખાડે, મહારાજની ઈચ્છા ઉપર. હલો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એકાંતિકપણું એમાં આવે એ અતિશય દુર્લભ છે. તે એકાંતિકપણું તે શું? તો ધર્મ, જ્ઞાન ને વૈરાગ્ય એ ત્રણેય યુક્ત જે ભગવાનની ભક્તિ કરવી તેને એકાંતિક પણ કહીએ. પછી જ્ઞાન હોય તો જ ભગવાનનું મહાત્મ્ય સમજાય. જ્ઞાન ન હોય ને આ ત્રણ હોય તો કઈ કામનું નહીં. જ્ઞાન ન હોય ને અતિશય પુરુષોત્તમ જ્ઞાન સ્વરૂપમાં અતિશય સ્નેહ, એને જ અમે ભક્તિ કહીએ છીએ. મહારાજ એમ કહે અતિશેષને જ્ઞાન સિવાય થાય જ નહીં જાણે પેલા. અને એક વખત તેના સાથે લગ્ન લાગી ગઈ એટલે બાકી બધા વૈરાગ વૈરાગની જરૂર ન પડે, છૂટી જાય. ગડબડ લાગવા માંડે પછી વૈરાગ ને આ મૂકી દઉં, એ બધું યાદે ના આવે. મૂકું કરી દીધું ગ્રહણ કર્યું.
માનુભાવ સ્વામીને હરિભક્તે મૂળીમાં થાળ દીધો હતો, પછી એની ઈચ્છા હતી કે બહુ પ્રેમથી કીધું કે સ્વામી આજ તો ચોળી ન ખાવ એમ, આપ જમાડો બાપજી મારી રસોઈ. પેલો ગરીબ માણસ બિચારો એને થાળ કર્યો હતો, તો સ્વામી વળી થાળમાં જમવા મળ્યા. ત્યાં ગયા ચૌધરી આ બધા જ્ઞાન વગરના ધર્મ પાડતા હતા, સ્વામિનારાયણ શિક્ષા પ્રદાયકના પાડતા હતા. જ્ઞાન નહોતું કે કોણ ખાઈ રહ્યા, મહાનુભાવ એટલે શું જબરજસ્ત હસ્તી અવગુણ લઈને આવ્યા. જ્ઞાનની ક્યાં જરૂર છે એ કાંઈ ખબર નહીં કે આવડા મોટા સંતને ગોપાલ સ્વામી નકામ અમને મોકલાય. આ તો કે મહારાજની આજ્ઞા લોપે છે. અરે ચર્યાઈ મહારાજ જમે છે એ કોઈ દી એનાથી નોખા નથી હોતા, એ મહારાજને જમાડતા હોય. આપણે ભલે સેવા કરતા હોય પણ એ ખાતા હોય સ્વામિનારાયણ, તો તમને ફાયદો એટલે થાય કે એ જમતા હોય તો એમાં મહારાજ જમી લે છે, ડાયરેક્ટ થઈ ગયું એને. બધા દોડાયા ત્યાં ગોપાલ સ્વામી એકલા જાઓ, માનવ સ્વામી જે ટકશે નહીં, દર્શન કરી આવો. હેતવાળા હતા ગોપાલ સ્વામી સાથે ખૂબ મોકલા, અને અવગુણ લઈને આવેલા હોય કે જવું છે. મૂળથી બહાર નીકળ્યા ત્યારે તો ક્યાં આવી ટ્રેન ને મોટર નથી, બે ત્રણ દિવસે પહોંચાય પાછું વડતાલ. સારી રીતે આખી લૂ ખસ થવા માંડી, બળતરા ચારે ચારે જણા, ચારે એસએલએમના પાકા મેમ્બરો, એમ નહી પાકા. પાછા ગોપાલ સ્વામી કહે, ગોપાલ સ્વામી કહે, જોઈને જ કહીશ ગોપાલ સ્વામી, મેં તમને ત્યાં દર્શન કરવા મોકલા હતા, અવગુણ લેવા નહીં યાદ આવ્યું. સ્વામી ગોપાલ સ્વામી મહાનુભાવ સ્વામી પથ્થર ને બદલે આમ થાળીમાં જમતા, લોકો લોકો જમતા. અરે કે મહારાજ જમતા હતા, એના મારફત મહારાજ અંગીકાર કરતા હતા ઓલાની સેવા. સીધા મહારાજ આવી જાય તો ઓલું જોઈ ન શકે, એની એવી સ્થિતિ ન થઈ હોય. અને મહાનુભાવ સ્વામી ને ક્યાં દેહભાવ છે જ, આટલા માટે મોકલા સમય. શું કહે, જાઓ પાછા, માફી માંગી આવો. ગયા પાછા એસએલએમમાં ઘડી ઘડી જવું પડે છે, એન્ટ્રી મળી ગયા પછી પાછા પાછા ગયા અને મેંડા દંડોત કર્યા મહાનુભાવ સ્વામી. મહાનુભાવ સ્વામી એ અંતર્યામી હતા. અરે આવું તો ગોપાળને પ્રાર્થના કરવી હતી ને, એ મટાડી દે, પણ પકડી ગયો આ બંનેનો કિસ્સો છે. આ જ્ઞાન વગરના આવા છે. હું કાયમ જ્ઞાનનો ભાર એટલે દઉં છું કે નોલેજ તો હોવું જ જોઈએ, કેને ભજો છું તો નોલેજ હોવું જોઈએ. જય બોલાવી ઇન્કલાબ જિંદાબાદ. અરે પણ આઝાદી મળ્યા 65 વર્ષ થઈ ગયા, હજી ઇન્કલાબ જિંદાબાદ, ક્રાંતિ અમર હો, ભારત માતા કે છે નહીં. જે દુઃખી દુઃખી થઈ ગયા છે બધા, હુમલા થાય છે, બળી જાય છે, ટેરરિસ્ટ આવી ગયા છે, હજી ભારત માં છે. આ બધું જ્ઞાન નથી. એટલે આમાં એ જ છે, પાણી જેવું આવી ગયું છે, બહુ કઈ વાયરસ લાગી ગયો છે. વાયરસ એનો ઈલાજ નથી, એ મટે તો મટે, વાયરસ નું એવું છે, મટે તો મટે. ચાલો એકાંતિકપણું કેશું તો ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ત્રણેય યુગ જે ભગવાનની ભક્તિ કરવી તેને એકાંતિકપણું કહ્યું. પછી વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો, જે ધર્મ સંબંધી સાધનમાં એવું કયું સાધન છે જે એક રાખે કરીને સર્વે ધર્મ રહે, અને ભગવાન સંબંધી જે ભજન સ્મરણ કીર્તન વાર્તા એ અધિક સાધન છે, તેમાં એવું એક સાધન કયું છે જે આપતકાળ હોય ને સર્વે જાય ને જો એક રહે તો સર્વે રહે. પછી તેનો ઉત્તર પણ પોતે જ કર્યો, જે ધર્મ સંબંધી સાધનમાં તો એક નિષ્કામપણું એ જ ધર્મ છે. ડુંગળી મૂકી દીધી, લસણ મૂકી દીધી, ચાલો કરી દીધો, ફલાણું કર્યું, એ નહીં, નિષ્કામ હોય. અને જે કાંઈ ફળતા નથી આશીર્વાદ, નિષ્કામપણામાં ખામી છે. એટલે
ધર્મ સંબંધી સાધનમાં તો એક નિષ્કામપણું હોય તો સર્વે સાધન આવે, અને ભગવાન સંબંધી તો એ સાધન છે જે નિશ્ચય રહે તો સર્વે આવે. એ હોવું જોઈએ. નિર્વિકલ્પોત્તમ અતિ નિશ્ચય તો દર્શન આ થઈ જાય, બીજા યાદ જ ના આવવા જોઈએ. જે બોલે છે ને સર્વોપરીને અવતાર ના અવતારી, એને હજી બીજા યાદ છે. આનેથી મોટા એમ કહે છે ને, એ કહેવાની જરૂર શું છે? આ એક જ છે, નો વિકલ્પ. 24 ને એકો એક 24 તો કાઢી જ નાખો. પાછી આર્ગ્યુમેન્ટ એવી રીતે કરે છે કે મહારાજે કીધું છે ને, વર્તમાન સમજ્યા વગર મહારાજે કીધું છે ને, ક્યાંય કીધું કાઢ્યું પછી વર્તમાન કાઢ્યું છે. આગળ મહારાજ બોલે છે, બીજા અવતાર કરતા આ અવતાર સૌથી મોટો છે. કૃષ્ણ એમ બોલ્યા, અવતાર કીધો છે. અવતારી શબ્દ મહારાજ નથી વાંચતો, ભાગવતમાં ભલે કીધું શ્રી કૃષ્ણ અવતારી છે, પછી 24 ના નહીં, બુદ્ધ તો પછી છે, બે પછી છે. આ તો કોઈ મારા જેવો લપ્યો એ જ ગોતી શકે. એ સેલેમાં એકે દિવસ ન ગયો ને એ કરી શકે. એક વાર જે એવું હોય સાહેબ, એનું કામ ઉઠ્યું એમાં જ છે ઉત્તર. મેં વાંચવા આ શું લાઈન હતી, બહુ વિદ્વાન સંત કહેવાય છો, બધા કથાકાર ને બધું બધું પ્રિન્ટ કર્યું હતું. અહીં આનો અર્થ શું થયું? કેટલા હતા ત્યારે બુદ્ધ અવતાર? તો પછી તો 24મો બુદ્ધ છે. આ અવતાર અન્ય અવતારો કરતા મોટો, અને મોટામાં મોટી પ્રૂફ સ્વામિનારાયણને અવતાર નથી ગણતા, કારણ કે 24માં એ છે જ નહીં. અવતારી અવતારમાં ના આવે. આ શ્રી લોજિક છે, બે ને બે ચાર જેવી વાત છે, અને ગણાય જ નહીં એના ભેગા. 24માં એ છે જ નહીં સ્વામિનારાયણ ક્યાંય, તો એના જે ખેંચી ખેંચી લેનાર સરખાવે. સમન્વય કરે, સમદેશીય વાત કરીએ તો બધા. હવે થોડા ઘણા વૈધાક ના એસઆઈલમની અંદર 5-10 આવ્યા કે ના આવ્યા શું ફરક પડે છે? પછી ગયા ગયા તો શું ફરક પડે? છૂટા સાચવવા મીટા. સર્વદેશીય વાત નહીં, આ વાત તો એક દેશીય જ હોવી જોઈએ. મહારાજ એટલે મહારાજ વિશિષ્ટ કમ્બોટમેન્ટ. કાખું મારી કોકને કહે નહીં, આપણે પોતે તો પેલા એવા થાય. 24 સાથે સરખાવ્યા નથી એનો અર્થ જ એ પ્રૂફ છે કે આ આથી નોખા છે. આ મૂર્તિ સૌથી નોખી અચરજકારી છે, આશ્ચર્ય છે, ઋતુલ છે. એમાં કહું આ ચોખમ ચોખી અચરજકારી. નિષ્કુળાનંદ સ્વામી આ સમજી ગયા હતા ત્યાં લખ્યું. ગજબ છે ને આ સૌથી, એટલે 24 થી નોખી છે આ મૂર્તિ. તો બધા અવતારી છે. પછી વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો, જે કેવી મતી એક પ્રકારની રાખીએ રૂઢું થાય, ને તેને જો ફેરવીએ તો ભૂંડું થાય, અને કેવી મતીને વારંવાર ફેરવીએ તો રૂઢું થાય, ન ફેરવીએ તો ભૂંડું થાય. કેટલા બેઝિક સવાલ છે આ બધા. મતી એટલે અન્ડરસ્ટેન્ડિંગ, સમજણ, બુદ્ધિ નહીં, સમજણ. પછી તેનો ઉત્તર પણ પોતે કર્યો, જે ભગવાનના નિશ્ચય રૂપ જે મતી તેને તો ફરવા દેવી નહીં. ફરવા દેવી નહીં, પણ પાકો નિશ્ચય નથી થયો તો લગભગ આ પકડી લીધું. પાકો નિશ્ચય નથી થયો ફરવા નથી દેતા, ઉપર ચલો બધું સુપરફ્લ્યુઅસ. એ તો એક માળામાં સ્વામિનારાયણ દેખાય નહીં, 25-25 માળા ફેરવી પડે સ્વામિનારાયણ, કારણ કે એવું છે જ નહીં સમજણ. મતી નથી, મતી ક્યાંક બીજે. મારા સ્વામિનારાયણ આ હેલા જ કરે છે, ઓલું હેલા કરે છે.
અને જે જાણી ગયા છે મતી સુઈ તો બિચારા નરમ થઈ ગયા છે કે અરે આ બુદ્ધિ દગો દે. તુલસીદાસ એવો વિદ્વાન માણસ છે, મતિમંદ તુલસીદાસ હું, મતિમંદ છે મારી બુદ્ધિ જ નથી, સમજણ નથી, મતિમંદ તુલસીદાસ હું. પાયો પરમ વિશ્રામ રામ સમાન પ્રભુ ના એક વિશ્રામ પામી ગયા ખબર પડી ગઈ. એટલે તો આપણે હજી ખબર પડી નથી એ એક્સેપ્ટ કરવું જોઈએ અને એને જ પ્રાર્થના કરવી જોઈએ જેનામાં મતિ રાખવાની છે કે મારા આવી બુદ્ધિ દેજો, સદબુદ્ધિ દેજો. એ માગવું એ સકામ નથી, ભગવાન પાસે સદબુદ્ધિ માગવી એ તો નિષ્કામમાં નિષ્કામ માગણી છે. પછી તેનો ઉત્તર પણ પોતે કર્યો છે, ભગવાનના નિશ્ચયરૂપ જે મતિ તેને તો ફરવા દેવી નહીં, ભગવાનનું મહાત્મ્ય સાંભળીને તેની પુષ્ટિ વારંવાર કર્યા કરવી. પુષ્ટિ વારંવાર કર્યા, એટલું મહાત્મ્ય સાંભળીને ઘડી ઘડી એક એક અક્ષરાંત સ્વામીની વાતો, નિર્ગુણદાસ સ્વામીની વાતો કેટલી વાર વાંચવું જોઈએ વારંવાર, તો એ દ્રઢ થાય મતિ. નિમનું નહીં હો, નિમનું નહીં, રોજ એક વાત વાંચી એ નિમ છે એ તો તમે કહી રાખો, તો નિમ એટલા માટે કે એમાંથી મૂકવાનું મન ન થાય, એ નિમ. ભગવાનનું મહાત્મ્ય સાંભળીને તેની પુષ્ટિ વારંવાર કર્યા કર્યું તો રૂડું થાય, ને એ મતીને વારંવાર ફેરવે તો ભૂંડું થાય, અને પોતે પોતાના મનને જાણે જે મતીમાં નિશ્ચય કર્યો હોય જે મારે આમ કરવું છે તે મતીને સંતને વચને કરીને વારંવાર ફેરવવી, ને સંત ના પાડે ફેરવી નાખવી. આપણી બુદ્ધિ કેટલી અનુભવ વાળા જે સંત છે એનેથી લેવાય. આ સંત શબ્દ જયારે આવે ત્યારે અનુભવી એમ લેવા, જેને મહારાજના સ્વરૂપનો અનુભવ છે એ સંત. કાલ થઈ ગયો અને ભગવા પહેલા તેની એ ફેરવે ફેરવે, એ તો બધું ફેરવી જ નાખે, બ્રહ્માંડ ફેરવી નાખે. તમારા એસાલેમ વાળાનું કઈ કહેવાય નહીં. આ સરસ સારો શબ્દ આવી ગયો એસાલેમ, કોઈ ખબર જ ન પડે, હલાવે રાખો. પણ જેની મતિ સ્થિર થઈ છે એમાં મહારાજ સદા પ્રગટ હોય. જ્ઞાન ઘણા પ્રકારના છે પણ અનુભવ જ્ઞાન જેને થયું હોય એનેથી લેવાય. મારે આમ કરવું છે તે મતીને સંતને વચને કરીને વારંવાર ફેરવવી, ને સંત કહે જે અહીં બેસવું નહીં ને આ કરવું નહીં તો તે ઠેકાણે બેસવું નહીં ને તે કરવું નહીં. એવી રીતે મતીને ફેરવે તો રૂડું થાય, ને એ મતીને ફેરવે નહીં ને પોતાનું ધાર્યું કરે તો ભૂંડું થાય. બસ હવે આવા નિશ્ચય કરી લીધા પોતાનું ધાર્યું કરવાનું, ભૂંડું થાય. કેવું ભૂંડું થાય ખબર છે? પાછો જન્મ લેવો પડે આફત થઈ જાય ને, ત્યારે કોણ જાણે ક્યાં મારા જન્મ દે, સત્સંગમાં દે કે ગમે ત્યાં દે, સત્સંગમાં દે કે એવા ત્યાં દે કે એ બધા એવા જ હોય. હાલો હજી તો ખબર નથી જન્મવું, પાછું જન્મવું બોલવું મા પાપ છે આત્મા માટે. જે એકદમ સ્વતંત્ર છે એ બંધનમાં આવી જાય છે. મુક્તિ શું એ ખબર નથી. એક આયોટા એટલે એક બુંદ પણ મુક્તિનો આનંદ લીધો હોય ને એ વાત બીજી હોય. ચાલો. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો, જે કેવી જાતનો સત્સંગી અથવા પરમહંસ હોય ને ધર્મમાં સંપૂર્ણ રહેતો હોય ને તેને પાસે બેસીએ ને વાત સાંભળીએ તો દોષ લાગે? ત્યારે તેનો ઉત્તર પણ પોતે કર્યો, જે જેને ભગવાનનો નિશ્ચય હોય ને ધર્મમાં પણ પોતે રહેતો હોય
તો પણ જો તેને વ્યવહારમાં આસક્તિ હોય, તથા દેહાભિમાન હોય, પતિકી વ્યવહારમાં આસક્તિ હોય એને પારમાર્થિક ધર્મ માયનો જ નથી, પર્સનલ માયનો છે. એટલે ભગવાનનું કામ ભગવાન કરે છે, મહારાજ નીચે પ્રમાણે કરે છે. આવું બધું કહેવાવાળા શરત રાખે છે કે અમારું મંડળ રહે ત્યાં સુધી અહીં અમે જ રહેશું, ફણેણી હોય કે લોયા હોય કે ઘી કાંઈ હોય, સાયલમ વાળાનું નક્કી નહીં, કાંઈ ગમે તે નક્કી કરી નાખે, સ્થિર હોય જ નહીં. એ આસક્તિ છે, ભલે સારું કામ કરે છે, ક્યાં કેને સમજાવું, લગભગ 99.9 એવા છે તો આમ ચાલ્યા જાય. અહીં તો કરો સારા માણસો છે, તો મહારાજ બોલે વખાણ કર્યા, વાંચ બે લાઈન પાછી, આવા હોય તો આમ છે, વાંચ. જેને ભગવાનનો નિશ્ચય હોય, નિશ્ચય છે, પછી ધર્મમાં પણ રહેતો હોય, બરોબર રહે છે, કોઈ આંગળી ના ચીંધી શકે, અને તો પણ જો તેને વ્યવહારમાં આસક્તિ હોય, પછી કેને વાત, આવા બધા છે એટલે છતાં આસક્ત છે, તો તમે જે આ ઉપરનો છે બાહ્ય છે એ ખોટો ગ્રહણ કર્યો છે. લગાવી દે તો પણ જો તેને વ્યવહારમાં આસક્તિ હોય, તથા દેહાભિમાન હોય, તથા માન હોય, ને તેને ભગવાન તથા સંત તે ખોદે, તો તે ભગવાનનો ને સંતનો અવગુણ જરૂર લે. પાન ખોદવા વાળા જ બધા સારા કરી રહ્યા, ખોદવું જોઈએ, એને બદલે અત્યારે વખાણ જ કરે છે, અહંકાર પોષાય છે. ખોદવા વાળા હોવા જોઈએ ને, કોઈ ખોદતા જ નથી, ને ખોદે જે ખાડા ખોદે જ, ખાલી ખોદવા વાળા હોવા જોઈએ ને, કહેવા વાળું હોવું જોઈએ, કોઈ ધીસ ઇઝ નો ફેર. ઓલા એ કહી દીધું ગુણાતીતાન સ્વામી શિવલાલ, એ વખતે 12-15 લાખનું આસામી હતું, આટલું જણ શું હોય, તારા મોટા સામો જોઉં છું, મને લાગે ચડદો સત્સંગ નથી, આ ખોદ્યું કહેવાય. અને શિવલાલે માની લીધું કે સ્વામી વાત સાચી, અચકીએ જ કોઈ ઉઠાડી મૂકે ગાદી ઉપર, બદલી નાખો, બદલી કરી નાખો, ક્યાં માર, બાકી ઓલા લોકો ઉઠાડે એમ નથી, જામ થઈને બેસી ગયા મારા. એ હોવું જોઈએ, ખોદવા વાળા હોવા જોઈએ. બધા ભક્તો ક્રિટિસિઝમ થી ભાગે, ખોદવા હોય એનો સગમાગમ જ મૂકી દે, જવા દે જવા દે. ને તેને ભગવાન તથા સંત તે ખોદે, તો તે ભગવાનનો અને સંતનો અવગુણ જરૂર લે, જરૂર લે. ભગવાન નો લે પણ સંત તો શું કામ ન લે. ગાળું દેવા વાળા છૂટી ગયા, કરણીબા મહારાજ ને ગાળ દે, સહેજાનંદ પીટ્યા એટલે એનો મોક્ષ થઈ ગયો. પુરુષોત્તમ નારાયણ અનંત કોટી બ્રહ્માંડ એ રહી ગયા, કારણ કે અંદર કપટ છે, આ વચનમાં તો ગ્રેટ છે, આ બધું ઓપન કરી નાખ્યું મહારાજ. ધીરે ધીરે બે વચનામૃતમાં લઈને પૂરા કરી નાખ્યા. આ જીવન કિતાબ છે આપણી, એક કોઈ એક ઇન્ડિવિજ્યુઅલ લાઈફ આના સાથે સંકળાયેલી છે, ઉજાગર કરતા જ નથી કોઈ, એક કોઈ એકની વાત છે આમાં. આ બે વચના મતમાં પાંચમું ને છઠ્ઠામાં મહારાજે વ્યવહારની જ વાત કરી છે, ભક્તોનો અને સંતોના. પરમહંસે ચાલુ કર્યું ને, આ તો આપણા માટે આવ્યું છે, કેવો હોય કેવો ન હોય, કેવો હોય તો આમ કહેવાય, કેવો હોય તો આમ કહેવાય. વાય સુધી બોધર ફોરથી આ બધું ઈચ્છાથી તમે નીકળી જાઓ પહેલા, પછી ખબર પડે મુક્તિ શું છે. એ હલો
ભગવાન તથા સંત તે ખોદે તો તે ભગવાનનો અને સંતનો અવગુણ જરૂર લે, પછી બીજાને આગળ પણ ભગવાનના તથા સંતના અવગુણની વાત કરીને તેને વિમુખ જેવો કરે, એવો જે હોય તેનો કોઈ રીતે સંબંધ ન રાખવો, ને રાખે તો ભૂંડું થાય, ભૂંડું થાય, લઈ જાય બહાર. હલો. અને વડીશજી મહારાજે પ્રશ્ન પૂછ્યો, જે કેવો સાધુ હોય ને તે ધર્મમાં રહેતો હોય ને નિશ્ચયમાં પણ હોય, નિશ્ચય પણ હોય તો પણ તેને ભેળે નાવા જવું નહીં ને પાસે પથારી કરવી નહીં, પોતાને વખાણ કર્યા કરતો ને તેની વાત પણ ન સાંભળી, પછી તેનો ઉત્તર પણ પોતે કર્યો, જે સંત હિંમત રહીત વાત કરતો હોય ને જે શું એક જન્મે કરીને નિષ્કામાધિક ગુણ આવે છે એ તો ભગવાન કૃપા કરે તો આવે, અને સંત છોડી દેવાનો છે. આને આ જન્મે આજે કૃષ્ણનો સુદામાનો ડાયલોગ છે, બહુ સરસ છે. ભૂંડાએ ભૂંડું પણ કીધું, આપણને આવી દુઃખ દીધું, તેને માફ કરીશું ક્યારે? તો કૃષ્ણ કહે છે આજ, આજ ભાઈ, અત્યારે, હમણાં. ધીરે 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 વાત જ નથી, સ્વભાવ ધીરે ધીરે બદલાય જ નહીં, ઝાટકો મારવો જોઈએ, ઓપરેટિવ સર્જરી કરી નાખવી જોઈએ, ડુ ઇટ, કાપીને ફેંકી દો, એપેન્ડિક્સ છે, પીળું પીળું કઈ ફાયદો કરવાનો નથી, કોઈક દિવસ દુખાવો જ કરવાનો છે, રિમૂવ ઇટ. અને શાસ્ત્રમાં ઉન્મૂલન કહે છે, ઉન્મૂલન એકવાર થઈ જાય તો પછી આકંઠ નો સ્વાદ આવે, સંપૂર્ણ આકંઠ, ઉન્મૂલન થયા વગર આકંઠ લઈને બેઠા છે અમારે બસ આ બધા એસાયલમ, આ બધું કડક વચનામાં નીકળે. હાલો, એ તો ભગવાન કૃપા કરે તો આવે, નહીં તો અનેક જન્મે કરીને કલ્યાણ થાય. આ કૃપા કરી છે અત્યારે મહારાજે આપણા ઉપર, કૃપા કરીને તું સત્સંગ સાધુ થયો છો, એ કૃપા છે તે જ, હવે નવું કેચિટ મોડા પાડી નાખે બીજા બધા, એવું ક્યાં જ થવાનું છે? પણ આજ દેહ કરીને શું કલ્યાણ થાય છે? આવા પાછળ ધ્યાન રાખતા હો, મુક્તાન સ્વામી જમવા બેઠા હતા, ખીર દઈ ગયા છે, ખીર તો ક્યાંય પત્રમાં ધોણી લખાવી, મુક્તાન સ્વામી આમ પી લીધી હતી, એ જોઈ ગયો સાધુ જ હતો, સતત કે મુક્તાન સ્વામી કહેવાય છે મોટા પણ જો મહારાજની આજ્ઞા લોપી, બીજે જે જમવા ગયો, ત્રીજે એ જમવા જે જાય ને એમ ધનેડા દેખાય, બધું આમાં ખાઈ ન શકું, ત્રણ દિવસ તોબા પોગાડી, છ જણા આમ ધંડ દેખાય, પથ્યું કા સૌ શું ગયા મહારાજ પાસે, દોડતો જઈને મહારાજ, મહારાજ મને આવું દેખાય, મહારાજ કે કોઈ સંતનો અવગુણ લીધો છે? એના બાદ એવું તો કઈ અવગુણ મન બધા થતા, પણ મુક્તાન સ્વામી જમતા ત્યારે કે મુક્તાન જેવો કોઈ સંત નથી, એને તો આ જોવા ગયો કે સારું કામ છે, એ મને ખબર નહીં પડે મુક્તાન સ્વામી સ્વાદ્યા થઈ ગયા છે કે નહીં, શું કહું, કર દંડવત, મુક્તાન સ્વામી દંડવત કરાવ્યા મારા, પછી ખાવા મીંડો દેખાવા મીંડી ગયા છે. આ કેવી કેવી નાની નાની વાતમાંથી આવું થઈ જાય, આપણે તો સતત એવા જ મેળા છે, જવા દઈએ એના પછી કથામ કાંઈ નહીં, એવા જ મેળા છે, અવગુણ નાખી દઈએ, આપણો ગુણ લેવાને બદલે અવગુણ ઘણા લીધા છે, કથા કરે સફારી પહેરી પણ સફારી લેવા કે દેવા. હાલો, મારો અવગુણ લે ને કાંઈ બગડે નહીં, સંતનો અવગુણ નહીં લેવો, તો શું બગડે છે? આપણે બગડેલ જ છે, એનો લેવું એમાં કાંઈ વધારો થશે થોડો, કે આપણે નહીં જાણતો એને પૂછી લેશે, એટલે બે અવગુણ બીજા નાખી દે, મારું બગાડવાથી કાંઈ બગડે નહીં, સંત પુરુષ હોય એના વિશે તો વિચાર્યા જ નહીં. એવી રીતે જે હિંમત રહીત વાત કરતો હોય તેના સંઘનો સર્વ પ્રકારે ત્યાગ કરવો, અને જે એમ કહેતો હોય જે આને આ દેહ કરીને કૃતાર્થ થયા છીએ ને કામ ક્રોધ મદ મત્સર માન ઇત્યાદિ દોષનો સો ભાગ છે,
ભગવાન ને સંત ના પ્રતાપે કરીને એ સર્વે નો નાશ કરી નાખી. આનો સંકળાય ક્યાં બાત હે, હો જાતા હે, શરીર છે તો ઊંઘ આવશે, ભૂખ લાગશે, એની જરૂર શી છે? એમ જે કહેતો હોય ને તે કામાદિક દોષ ને નાશ કરવાના ઉપાય માં તત્પર થઈને મંડ્યો હોય તેનો સંગ સર્વ પ્રકારે કરવો. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, કેવો સાધુ હિંમત સહિત વાત કરતો હોય તો પણ તેનો ત્યાગ કરવો? પછી તેનો ઉત્તર પણ પોતે કર્યો, જે સંત કેવળ પોતાના પુરુષાર્થ ને જ અધિક કહેતો હોય ને પુરુષાર્થ કરીને જ પોતાને કૃતાર્થ માનતો. બધા ચીઠા લઈને આવે છે ને, એટલું આમ કેવું પૂછે. એક નાની ઝૂંપડી હતી ત્યાંથી પછી મહારાજ ને દયા થી અત્યારે શિખરપત મંદિર કરી નાખ્યું. આ કરે છે ને કીર્તન ગૌરાવે છે, આટલા લખીએ છીએ, 10 લાખ નામ લખી નાખ્યા, 7 લાખ મારા કરે, આટલા પદયાત્રા. આ બધા એક જણા ને તમે સુધારો. અબજી બાપા એટલે કેતા, એક જીવ નું સુધારી નાખો તો બ્રહ્માંડ ઉગાડ્યાનું પૂન મળે, કારણ કે એના 84 ના ફેરા ટળી ગયા. સરઘસ કાઢવાનું કોઈ જરૂર જ નથી. હાલો, પણ ભગવાન નું બળ ન રાખે અને એમ ન સમજે. આ તો મહારાજ ની દયા છે તો અહીં બેઠા છે, અને દયા છે તો જીભ થી બોલી શકીએ છીએ, તમે બધા કાન થી સાંભળી શકો છો. કોને સમય હોય છે? અહીની દયા છે, આ કૃપાની મોટી નિશાની. હલો, પણ ભગવાન નું બળ ન રાખે ને એમ ન સમજે જે આ સાધને કરીને ભગવાન ને રાજી કરવા છે તો તેનો પણ ત્યાગ કરવો. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો, જે કેવો સાધુ હોય તેનો સંગ કરવો ને કેવાનો ન કરવો? ત્યારે તેનો ઉત્તર પણ પોતે કર્યો, જે વર્તમાન પણ સુધા સારા પાડતો હોય ને નિશ્ચય સુધો હોય ને તે પાસે આપણ રહેતા હોઈએ ને આપણને ટોકે નહીં. વાત આ અવગુણ નથી, આમ અવગુણ લેવાની ના પાડે મારા જે કોઈનો ગુણ. આ ટોકવું એટલે એને કેવું છે કે ધીસ ઇઝ નોટ ફેર. તો બાકી બધા વ્યવહારની અંદર ટોકે છે તેનો કોઈનો વાંધો નથી હોતો, પણ સમજણ ની અંદર ટોકીએ તો તું ઉભો થઈ જાય સામાન. આપણે કહી દઈએ કે તમને ખબર નથી આ આમ છે, એક્સેપ્ટ ન કરે. તમે જાણો તો હું જાણું. હું શરૂઆતમાં પૂછતા મને અહીં કથા કરતો 25-30 વર્ષ. તમે અત્યારે આપણો સ્વભાવ બીજો, તમે કાંઈ નથી જાણતા. શું તમે જાણો છો? સરખામણીને કઈ સવાલ જ નથી. યુ ડોન્ટ નો એનીથિંગ. વિચાર દે આવ્યા નહીં. આપણે કઈ ટોકાય નતા, એને મન ટોક્યો તો એ શું કામની ભક્તિ? તમને કોઈ કહી જાય ને તમે સહન ન કરી, હિત માટે કહેતા એ સહન ન કરી, તો દેટ ઇઝ ક્યાંક કઈ ખામી છે. હાલો, ને તે પાસે આપણ રહેતા હોઈએ ને આપણને ટોકે નહીં ને પંપોળીને રાખે ને જાપરો રાખે તો તે મુક્તાનંદ સ્વામી જેવો લોક વ્યવહારે મોટો હોય, મોટો કહેવાતો હોય તેનો પણ સંગ ન કરે. અને જે સંત પોતાને ટોક્યા કરે ને જે સ્વભાવ દેખે તે ઉપર ફટકો રાખે ને તે ન ટળે ત્યાં સુધી વાત કર્યા કરે ને લલોચકો રાખે નહીં ને તે લોક વ્યવહારે મોટો ન કહેવાતો હોય તો પણ તેનો સંગ કરવો. પછી વળી શ્રીજી મહારાજે એટલે રામાનંદ સ્વામી છે બધું કાઢી જ મૂકતા, ટોકવાની વાત નહીં. એક જણ રામાનંદ સ્વામી કહે કે વૈદુ કરો, તો બિચાર વ્યવહાર માટે કહેતા. રામાનંદ સ્વામી બીજો સ્વાર્થ હતો, વૈદુ કર. સ્વામી એ તો મને નહીં ફાય. સ્વામી સત્સંગ માટે બહાર કડક હતા. આ મારા એવા દયાળુ છે, આવા બધાને ભેગા કર્યા, હજુ સુધી કરે રાખે. એ દયાળુ છે એટલે સહન કરે છે. એ ડીન ઈ નથી હોસ્પિટલમાં, ડીન વિશે છે તો એ આવવા દે છે. બાકી પછી
સજાન સ્વામી મહારાજ શ્રીપતમ શ્રીધરમ.